હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખતા હતા? કોને ખબર છે જે પાઠ હજુ અધૂરો છે? કોને યાદ આવ્યો? બોલો બોલો. હા, પાઠ 11, આપણા વાહનો. તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે આ વાહનો એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી મેળવેલી. પરંતુ હજુ આ પાઠમાં થોડી માહિતી મેળવવાની બાકી છે. તો ચાલો આ પાઠને આજે આપણે આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, જે આદિમાનવો હતા તો તેણે સૌથી પહેલી શોધ પિસ્તાની કરેલી હતી. કોને ખબર છે? બોલો. હા, ચક્રની. બરાબર ને? ખબર છે ને તમને બધાને? હા, ચક્ર એટલે કે પૈંડું, જે આપણે વાહનોમાં લગાવીએ છીએ ને પૈંડા, તેઓએ એ ચક્ર દ્વારા એટલે કે પૈંડા દ્વારા એક ગાડું બનાવેલું અને એ ગાડાને પશુઓ સાથે બાંધીને તેની ગાડી બનાવેલી હતી. એટલે કે પશુઓ દ્વારા ચાલતી ગાડી બનાવેલી હતી અને તેનો ઉપયોગ તેઓ પહેલાંના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેઓ કરતા હતા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જેમ જેમ સમય વધતો ગયો તેમ આદિમાનવોમાંથી માનવ બનતા ગયા. બરાબર ને? એટલે એ લોકોમાં વિકાસ થયો. તો તેમ જેમ જેમ તે લોકોમાં બુદ્ધિનો વિકાસ થયો, બરાબર, તો તેમ તેમ તેઓએ નવા નવા વાહનોની શોધ કરી હતી. અને આપણે હમણાં જોઈએ જ છીએ કે આ માનવોએ કેવા અવનવા વાહનો બનાવી દીધા છે. જુઓ છો ને તમે બધા વાહનોને? એટલે કે ફ્રેન્ડ્સ, આ વાહનો એ પૈડા વગર ચાલી શકે નહીં. વાહનો સાથે પૈડાને જોડવામાં આવે છે અને આથી જ તે ચાલી શકે છે. પરંતુ શું ફ્રેન્ડ્સ, આ બધા જ વાહનોને જે પૈડા હોય છે તે બધા એક જ સરખા હોય છે? નથી હોતા ને? હા, કેટલાક વાહનોને નાના કદના પૈડા હોય છે તો કેટલાક વાહનોને મોટા કદના પૈડા પણ જોવા મળે છે. અને શું આ બધા જ વાહનોમાં એક જ સરખી સંખ્યામાં પૈડા જોડેલા હોય છે? નહીં ને? હા, કેટલાક વાહનોને બે તો કેટલાક વાહનોને ત્રણ કે ચાર કાં તો વધારે પૈડા જોડવામાં આવેલા હોય છે. તો ચાલો આપણે જોઈએ કે કયા કયા વાહનોને કેટલા પૈડા જોડવામાં આવેલા હોય છે. બે પૈડાવાળા વાહનોમાં સ્કૂટર, સાયકલ, બાઇક, બળદગાડું, ઘોડાગાડી જેવા વગેરે વાહનોનો સમાવેશ થાય છે. ત્રણ પૈડાવાળા વાહનોમાં રિક્ષા અને પેન્ડલ રિક્ષાનો સમાવેશ થાય છે. ચાર પૈડાવાળા વાહનોમાં કાર અને હાથલાડીનો સમાવેશ થાય છે. જ્યારે ચારથી વધારે પૈડાવાળા વાહનોમાં રેલગાડી, મેટ્રો ટ્રેન, બસ, ટ્રક વગેરેનો સમાવેશ થાય છે. બાર મિત્રો, તમારા ઘરે જે વાહન છે તે શું એમનેમ ચાલે છે જાતે જાતે? નહીં ને? હા, તો તેમાં તમે શું નાખો છો તો વાહન ચાલી શકે? કોણ કહેશે? બરાબર, પેટ્રોલ. બરાબર ને? અને બીજું સીએનજી. બરાબર ને? તો આપણે આ વાહનોમાં પેટ્રોલ, સીએનજી જો ભરીએ તો જ એ વાહન ચાલી શકે છે. અને જે બીજા મોટા વાહનો હોય છે તો તેની અંદર ડીઝલ પૂરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, જે આ પેટ્રોલ, ડીઝલ, સીએનજી છે તો તેને ઈંધણ કહેવામાં આવે છે. એટલે કે જો વાહનોમાં આ ઈંધણ ભરવામાં આવે તો જ વાહનો ચાલી શકે છે. પરંતુ બાળ મિત્રો, કેટલાક વાહનો એવા પણ છે કે જે ઈંધણ વગર પણ ચાલી શકે છે. તો ચાલો આપણે જોઈએ કે કયા કયા વાહનો એ ઈંધણ વગર ચાલે છે અને કયા કયા વાહનો એ ઈંધણથી ચાલે છે. તો ચાલો આપણે તેને જોઈએ. ઈંધણ વગર ચાલતા વાહનોમાં ઘોડાગાડી, ઊંટગાડી અને બળદગાડીનો સમાવેશ થાય છે. આ વાહનો એ પ્રાણીઓથી ચાલતા હોવાથી તેમાં કોઈ પણ ઈંધણની જરૂર પડતી નથી. સાયકલ, હાથલાડી, પેન્ડલ રિક્ષા જેવા વાહનો પણ માણસો દ્વારા ચાલતા હોવાથી તેમાં પણ કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી.
ઇંધણથી ચાલતા વાહનોમાં સ્કૂટર, રિક્ષા, બાઇક, કારમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે. જ્યારે બસ અને ટ્રક જેવા વાહનોમાં ડીઝલનો ઉપયોગ થાય છે. અને હવે તો સીએનજી વડે રિક્ષા, કાર અને બસ પણ ચાલે છે. આમ જુદા જુદા વાહનોમાં જુદા જુદા ઇંધણનો ઉપયોગ થાય છે. બાળ મિત્રો, હું તમને અહીંયા કેટલાક વાહનોના અવાજ સંભળાવું છું, તો તમારે મને કહેવાનું છે કે આ કયા વાહનનો અવાજ છે. કહેશો ને? ઓકે, ચાલો. છુક 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 છુક, આ અવાજ એ કયું વાહન કરે છે? કોણ કહેશે? બોલો. બરાબર, આ ગાડી. બરાબર. ત્યાર પછી પપ પપ પપ, એ કયું વાહન અવાજ કરે છે? બોલો બોલો. હા, કાર. બરાબર. ત્યાર પછી પીપ 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 પીપ, એ કયું વાહન અવાજ કરે છે? હા, સ્કૂટર કાં તો બાઇક. બરાબર. ત્યાર પછી ટ્રેન 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 ટ્રેન, આ કયું વાહન અવાજ કરે છે? કોણ કહેશે? હા, સાયકલ, જે તમે લોકો ચલાવો છો. બરાબર ને? ઓકે. બીજું ઘર ઘર ઘર, એવું કયું વાહન અવાજ કરે છે? હા, વિમાન. ત્યાર પછી ટપ 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 ટપ, એવું કયું વાહન અવાજ કરે છે? હા, ઘોડાગાડી. બરાબર. ફ્રેન્ડ્સ, તમે તો બધા જ વાહનોને અવાજને ઓળખો છો. વેરી ગુડ. બાળ મિત્રો, જો રસ્તા પર આ બધા જ વાહનો એક સાથે દોડતા હોય તો બધા જ વાહનોનો એ જુદો જુદો અવાજ આવે છે. એટલે કે આ જુદા જુદા વાહનોના અવાજથી આપણે કોઈ એક ચોક્કસ વાહનના અવાજને ઓળખી શકતા નથી. સાથે આજુબાજુ ઘણા બધા અવાજો આવતા હોવાથી અવાજનું પ્રદૂષણ થાય છે અને કેટલીક વખત આ મનુષ્યના સ્વાસ્થ્યને પણ, એટલે માણસના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. તમને સૌથી વધારે વાહનોનો અવાજ ક્યાં સાંભળવા મળે છે? કોણ કહેશે? બોલો. હા, ચાર રસ્તા ઉપર. બરાબર ને? ચાર રસ્તા ઉપર વાહનની અવર જવર વધારે થતી હોવાથી ત્યાં વાહનોનો આપણને જુદા જુદા પ્રકારનો અવાજ સાંભળવા મળે છે. અને બીજે કઈ જગ્યાએ વાહનોનો વધારે અવાજ આવે છે? બોલો. હા, શાક માર્કેટ કે બજાર પાસે પણ ભીડ વધારે થતી હોવાથી ત્યાં પણ આપણને આ વાહનોનો વધારે અવાજ સાંભળવા મળે છે. અને શું ફ્રેન્ડ્સ, તમને જો ખૂબ જ વધારે અવાજ થાય તો તમને ગમે? ગમે કે નહીં ગમે? નહીં ગમે ને? હા ફ્રેન્ડ્સ, જો વધારે અવાજ જો આવે તો અવાજનું પ્રદૂષણ થાય છે અને આપણા શરીરને પણ અસર થાય છે. અને કેટલીક વખત આપણો સ્વભાવ એક ચીર્યો બની જાય છે અને આપણા કાનની સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે. એટલે જો બહુ વધારે અવાજ આવતો હોય તો તે આપણા માટે નુકસાનકારક છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે અને તેના પ્રશ્નોના જવાબ તમારે કહેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ ચિત્રમાં તમને શું દેખાય છે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર. આ ચિત્રમાં ઉપરના એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે. આગની જ્વારાઓ અને ચારે બાજુ ધુમારા જ ધુમારો દેખાય છે. ફાયર બ્રિગેડ દ્વારા લાઈબંબા લઈને બહુમાળી મકાનની સામે ઊભા છે અને લાઈબંબા પરની સીડી દ્વારા ફાયર બ્રિગેડના માણસો આગ બુઝાવી રહ્યા છે
અને ફાયર બ્રિગેડના બે માણસો નીચે પાણીની પાઇપ પકડીને દોડતા દેખાય છે. અહીંયા આ ચિત્રમાં એક પોલીસ વેન અને એમ્બ્યુલન્સ પણ ઊભેલી જોવા મળે છે. ફ્રેન્ડ્સ, બીજો સવાલ છે કે તમને આ ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? બોલો, કોણ કોણ બોલશે? બોલો બોલો. હા, બરાબર. આ ચિત્રમાં પોલીસ વેન, એમ્બ્યુલન્સ અને લાઈ બોમ્બો જેવા વાહનો દેખાય છે. ત્યારબાદનો સવાલ છે કે આ બધા વાહનો એ કેવા કામ માટે વપરાય છે? કોણ કહેશે? બોલો. હા, બરાબર. ફ્રેન્ડ્સ, આ જે પોલીસ વાન છે તેનો ઉપયોગ લોકોની સુરક્ષા અને સલામતી માટે થાય છે. ત્યારબાદ એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. અને આ લાઈ બોમ્બાનો ઉપયોગ જો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તે આગને કાબૂમાં લેવા માટે અને આગ ઓલવવા માટે થાય છે. અને તેની જે સીડી હોય છે તો એ સીડી દ્વારા આગમાં ફસાયેલી વ્યક્તિઓને શોધીને તેને બચાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો બાળ મિત્રો, આ સાથે આપણો પાઠ 11 એ અહીંયા પૂરો થાય છે. તેમાં આપણે જુદા જુદા વાહનો વિશે અને એના ઉપયોગો વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. ત્યારબાદ આપણે એના પૈંડા વિશે, એના એ વાહનનો કેવો અવાજ કરે છે તેના વિશે અને કયા વાહનમાં કયું ઈંધણ ભરવામાં આવે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે. પડીને બધાને સમજ. ઓકે, બાય બાય.